सब्सक्राइब करो आ चैनल ने। अरविंद कौन कौन बूमो पड़े सवार नपुर में? अरविंद आ गीजर केम नथी चालतो? ए भगवान, लाइफ मा बद्दु उंधु थाई छे, गीजर गरम नथी थतु ने आ साली रोज गरम थाई छे। अरविंद मरी क्या भगवान, ए राम अटली वार मा क्या जता रहा, पसारो करी मुक्यो छे घर मा, त्रासी गई छु आ मानस थी, लोई पी गया छे मारू। अरविंद પડી સવાર પડી એની માને, એટલે ભાઈ તમને હસવું આવે છે પણ મારી હવા બંધ થઈ જાય છે ખરેખર, સાલું સવાર પડે ને શરીરમાં ધ્રુજારી છૂટી જાય। અરવિંદ અરવિંદ અરવિંદ, ભાઈ હું જ છું અરવિંદ, અરવિંદ વખારિયા। હમણાં જે મારા નામની બૂમો પાડતી પાડતી અંદર ગઈ એ છે અલકા, માય વાઇફ। જોકે ખ્યાલ આવી જ ગયો છે વાઇફ છે, કારણ કે વરને નોકરની જેમ માત્ર બૈરી જ બોલાવી શકે, બરાબર ને? અરે ત્રાસ છે ત્રાસ, સવાર પડે ને શરૂ થઈ જાય। અરવિંદ ઊભા થાવ, અરવિંદ બેસી જાઓ, અરવિંદ પોતા મારો। એની માને લાઈફ ગઈ પોતા મારવામાં યાર। ભૈયા તમને કહી દઉં, આ દોડીને સંતાઈ એટલા માટે ગયો તો કે નાટકની શરૂઆત હસબન્ડ વાઈફના ઝઘડાથી ન થાય, પણ મને એ પણ ખબર છે સાહેબ તમે ઓછે ઓછે અહીંયા એ જોવા જ બેઠા છો। ભાઈ ગુજરાતીઓની ખાસિયત છે, બીજાના સંસારના ભવાડા જોવા મળે એટલે રાજી રાજી। આ મળશે 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 સાહેબ, ભવાડા જોવા મળશે, ઉમ્મીદ સે દુ ગુના મિલેગા જાઓ। ભાઈ તમે તમારું જાણો, તમને પહેલાં મારા જ પ્રોબ્લેમ કહી દઉં, આ મારી બૈરી છે ને અલકા, એને એને જીવનમાં કોઈ વાતે સંતોષ જ નથી બોલો। અરે યાર હું ગમે તેટલું કરું એને કંઈક ઓછું જ પડે યાર, આપણે જે કરીએ એનાથી એને કંઈક વધારે જ જોઈતું હોય। તમે નહીં માનો, હમણાં 2 મહિના પહેલાં પગાર વધારો મળ્યો, એટલો ખુશ થઈને ઘરે આવ્યો, મેં કહ્યું ડાર્લિંગ બોસે 2000 રૂપિયા વધારી આપ્યા, એવું મોડું ચડાવ્યું, હવે 2000 રૂપિયામાં તમને શું વધારો મળ્યો? બાજુવાળા નવીનભાઈને જુઓ કેટલું કમાય છે। એટલે આપણે તો સાલી નવીનને પરણવું, તું જાને યાર તું વરને ઉતારી કેમ પાડવો ને, એમાં એની માસ્ટરી છે। આઈ ટેલ યુ સાહેબ, વાઇફ એટલે ઇન્ટરનેટ વાયરસ, શું છે તમારી લાઈફમાં એન્ટર થાય, તમારા ખિસ્સાઓનું સ્કેનિંગ કરે, પોતાના પ્રોબ્લેમ ડાઉનલોડ કરે, આપણી ખુશીઓને ડિલીટ કરે અને છેલ્લે સાલી લાઈફને હેંગ કરી નાખે, આઈ સ્વેર। પણ હવે છોડો સાહેબ, હવે ફરિયાદ કરીને શું ફાયદો, લગ્નને 7 વર્ષ પૂરા થયા, લગભગ ફિલોસોફર જેવો બની ગયો છું। આપણો નિત્યક્રમ છે સવારે વટથી ઉઠવાનું, વટથી આ ખુરશીમાં બેસી જવાનું, બૈરીની અડફેટમાં આવવાનું જ નહીં। આજકાલ તો બેઠો બેઠો શાયરીઓ લખું છું, આજે જ એક શાયરી લખી તમને સંભળાવું કે લગ્નમાં ચાંદલાના નામે ફાળો કરી લીધો, પણ હાથે કરીને જીવનમાં હોબાળો કરી લીધો, 7 વર્ષે મને ગધેડાને જ્ઞાન થયું, મેં પરણીને કોઈ કાંદા કાઢ્યા નથી, ક્યાં ગઈ ક્યાં લુચ્ચી। અરે કડકડતી નોટ જેવો પુરુષ પરચુરણ જેવો થઈ જાય। અરે એ તો જેવો પુરુષ હોશિયાર પુરુષ જ સારો વર બની શકે છે, ડોબી હોશિયાર પુરુષો પરણતા જ નથી। ત્યારથી એક જ રેકોર્ડ વગાડો છો અલકા, ખર્ચા ઓછા કર ખર્ચા ઓછા કર, એ રાત્રે ઊંઘમાં બબડો છો, દિવસે તું બોલવા નથી દેતી એટલે। અરે યાર બગાસું ખાવા મોડું ખોલું તો ચૂપ થઈ જાવ, એકદમ મોડું બંધ કરી દો। અરે પણ માણસને બગાસું તો ખાવા દે, 7 વર્ષથી બગાસું નથી ખાધું। ઓ જમાનો બદલાઈ ગયો છે, માણસમાં ખર્ચા બચાવવાની નહીં કમાણી વધારવાની આવડત હોવી જોઈએ। તું શાંતિ રાખ, આ જે ડ્રામા જુએ છે એ બધા બૈરાઓને પણ તું બગાડીશ।
જાત જાતના સપના દેખાડ્યા હતા. દર વર્ષે દાગીના લઈશું, આપણે ફરવા જઈશું. લઈ ગયા છો કે? અરે વાહ, લઈ ગયા છો એટલે શું? ગયા વર્ષે તો ભરૂચ ગયા હતા. શું? ભરૂચ? લે ભૂલી ગઈ તું? ટ્રેનમાં 20 રૂપિયાની સિંગ અપાવી હતી અને આખા ડબ્બામાં ફોતરા ઉડાડ્યા. સાલી, બે ફોતરા મારી આંખમાં ગયા. હું ભરૂચ ને બદલે વલસાડ ઉતરી ગયો તારે લીધે. બહુ સારું, જાણે બહુ દૂર ગયા હોય. અરે પણ દૂર એટલે શું? માણસ ને કામ હોય ત્યાં જાય કે અમસ્તો અમસ્તો આગળ નીકળી જાય. મારા ભાણિયાના લગ્ન ભરૂચ હતા તો તને શું ભટિંડા લઈ જાવ? બેસી જાવ, આ તો બેઠા છીએ. જાને ત્રાસ છે, ત્રાસ. અરે ભાઈ ત્રાસ. હે રામ, એક કામ કરો, પડ્યા રહો ત્યાં સાઈડમાં. તમારામાં આગળ વધવાની આવડત જ નથી. જરા દોસ્તારો જો તમારા કેટલા આગળ નીકળી ગયા છે. કોણ આગળ નીકળી ગયો? કોણ? જેને લલ્લુ લલ્લુ કહેતા હતા ને, એ લલિત કરોડપતિ બની ગયો. એ રેવા દેજે, લલિત ચોર છે. એ ચોર છે. શેર બજારમાં કાળા ધોળા કરીને લલિતે પૈસા બનાવ્યા, સમજી? અરે જે હોય તે. એની વાઈફ માટે એને મર્સિડીસ લીધી. મર્સિડીસ? તમે શું કર્યું? અરે પણ હું લલિતની વાઈફ માટે શું કામગી કરું યાર? અને જો સાંભળ, તને વાંધો ન હોય ને તો મને પણ વાંધો નથી. એકવાર લલિતની વાઈફે મને આંખ પણ મારી હતી. શું થાય તને યાર? મારે માટે શું કર્યું? એટલે પણ તો સાલી વાક્ય આખા બોલ ને યાર. બોલો. અડધું અડધું બોલે શું કર્યું? કેટલો ઉત્સાહમાં આવી ગયો યાર. ભાઈ તું મગજ મારી નહીં કર, મેં તારે માટે વિલ કર્યું છે. વિલ? વિલ? હા. અરે દેવાદાર માણસ વિલ કરે એનો શું ફાયદો? ફાયદો કેમ નહીં, ચોખ્ખું લખ્યું છે કોને કેટલા ચૂકવવાના. નહીં સુધરો, ક્યારે નહીં સુધરો. મહિને માન 30,000 આમ હાથમાં મૂકો છો. અરે મેડમ, કે 30,000 ઓછા નથી, સમજી ને. 30,000? અરે ઘર ચલાવતા આવડવું જોઈએ. અરે જાઓ હવે. છોડ, મને તો સાલું સમજાતું જ નથી. આજકાલના બૈરાઓ ઓફિસ ચલાવે, ગાડીઓ ચલાવે, વિમાન ચલાવે, સંસાર કેમ નથી બરાબર ચલાવી શકતા? અરે બાજુવાળી વાસંતીને જો. આહા, શું? એટલે તું મને વાક્ય પૂરું કરવા દે. બાજુવાળી વાસંતીને જો, 20,000 રૂપિયામાં કેવું અપ ટુ ડેટ ઘર ચલાવે છે. તો એ વાસંતીને જ પરણવું તું ને? એ જ કરવાનો હતો, સમજી? વાસંતી મને ગમતી હતી, હું વાસંતીને ગમતો હતો. તો વાંધો કોને હતો? એના વર ને. થર્ડ ક્લાસ વિચારો ને, થર્ડ ક્લાસ જોક્સ. આ બધું થર્ડ ક્લાસ જ છે. આ તો છે જ. કઈ કઈને થાકી ગઈ કે નોકરી છોડો હવે. ચૂપ થઈ જા, એકદમ ચૂપ થઈ જા. રોજ સવાર પડે ને માથું ખાઈ નોકરી છોડો છોડો છોડો. તારી માએ તારા બાપાનું ધોતિયું છોડાવ્યું. એટલે બિચારા ધોતિયું કફની પહેરતા હતા, ભગત માણસ હતા. તારી માએ જીદ કરી, સફારી સૂટ સીવડાવ્યા, બોલબેરિંગની એજન્સીઓ લીધી. શું થયું? 6 મહિનામાં દેવાળું કાઢ્યું. જઈને બેઠા છે અંબાજીની ધર્મશાળામાં, જય માતા દી કરતા. ખબરદાર, મારી મમ્મીને વચ્ચે નહીં લાવતા. હું લાવતો જ નથી, એ જાડી જ ગમે ત્યાંથી ઘૂસે જ. મારે તો તારી માને આપણા લગ્નમાં નહોતી બોલાવી. જા સાલી, કેટરરની પાછળ પાછળ આવી મને એમ કે પૂરી વણવા વાળી બાઈ છે. લોહી પી ગઈ તારી મમ્મી, મારું લોહી પી ગઈ. કેમ? અરે શું કેમ, રોજ સવાર પડે ને તારી માં આવીને આપણા ઘરમાં બેસી જાય. આવે જ ને, રોજ જ આવે, એનો જીવ બળે છે. શું કામ? રોજ મને કે છે, બેબી તું ખુલ્લી આંખે કુવામાં પડી. તું કુવામાં પડી છે? હા, એ પણ પાણી વગરના, ટોટલ યુઝલેસ. બસ સલકા, તું યુઝલેસ, તારી માં યુઝલેસ. એ સોરી, હમસે પંગા મત લેના વખારિયા. જિસ તૂફાન મેં લોગો કે છપરે ઉડ જાતે હૈ, ઉસ તૂફાન મેં હમ અપના ચણિયા સુખાતે હૈ. શું ટ્રેનિંગ આપી જુઓ સાલી ને, તૂફાન મેં ચણિયા સુખાતે હૈ ઓર વરકા લેંગા બીના કરતે હૈ. સાહેબ, તમારે માટે આ મનોરંજન છે પણ મારી મેથી મરાઈ ગઈ છે. ખરેખર મને તો ઘણી વાર બેઠા બેઠા વિચાર આવે, અલકાનું નામ બદલીને અલ કાયદા કરી નાખવું જોઈએ, ટેરરિસ્ટ લેડી. પણ પહેલા આવી નહોતી. હા સાહેબ, ડાઈ હતી. ડાઈ એટલે ડોબી હતી. એમ આપણે જે કહીએ બધું માની લે. એને સાલીને ચાવી મારવામાં મારી સાસુનો હાથ છે. મારી સાસુ સવિતા એક નંબરની ભરાડી બાઈ છે સાહેબ. આટલી 150 કિલો વજનની મારી સાસુ ને શું એનું મગજ ચાલે બાપ. રોજ સવારે મા દીકરી ફોન પર ચોટે હોય કલાક કલાક સુધી, ને પેલી જાડી અને રોજ ઉશ્કેરે, ચાલો બેબી તૈયાર થઈ જાઓ, આજે શોપિંગ પર જઈએ, ચાલો બેબી આજે પાર્લરમાં જઈએ, આજે પિક્ચર જોવા જોઈએ. કેટલા પિક્ચર જુએ છે સાલી. 6 વાર દબંગ જોઈ આવી, અને પછી તો એણે હદ કરી. દબંગમાં પેલો સલમાન ખાન અહીંયા ગોગલ્સ ખોસે, આ જાડીએ બ્લાઉઝમાં ગોગલ્સ ખોસીને ફરતી હતી. દબંગ 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 અડબંગ સાસુ મળી છે. પણ જવા દો ને સાહેબ,
સાસુનો ટોપિક જ છોડી દો, કારણ કે મને ખબર છે સાહેબ, બધાના સંસારમાં સાસુઓ જ કાંડી લગાડે.